वेलकम बेक। तो राज्य सरकारे हाईकोर्ट में कोरोना मुद्दे दाखल करेला सोगंदनामा जो मामलो मोड़ी सांजे रजू करायेला सोगंदनामा हाईकोर्ट नाराज थी। सोगंदनामु ऑफिसे ज फाइल थव जो हाईकोर्ट नु कहवु। सोगंदनामु जे माळखा में रजू कर्यु ते योग्य नथी। सोगंदनामु योग्य रीते स्टेपल करेलु पण न हतु तेवु हाईकोर्टे जणाव्यु हतु। વધુ માહિતી માટે દિવ્યા ચૌહાણ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, જણાવશો કે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કોરોના મુદ્દે જે સોગંદનામું દાખલ કર્યું હતું, મોડી સાંજે રજૂ કરાયેલા સોગંદનામાથી હાઈકોર્ટ ક્યાંક નારાજ છે, શું વિગતો? પ્રતિપાલ, ચોક્કસથી રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સુઓ મોટો જે દાખલ કરવામાં આવી છે ને, સુઓ મોટોને લઈને રાજ્ય સરકાર દ્વારા 12 કલાક પહેલા જે કોર્ટમાં એફિડેવિટ છે તે ઓનલાઈન મારફતે મોકલવામાં આવે છે, તેને લઈને વકીલ એસોસિએશન તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે 12 કલાક પહેલા જો એફિડેવિટ કરવામાં આવે છે તો તે તમામ બાબતોને લઈને કેટલી સ્પષ્ટતા છે તે તપાસવું પણ ઘણી વખત અઘરું બની જતું હોય છે। આ રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે પણ સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી અને આગામી દિવસ જે એફિડેવિટ રજૂ કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે કાં તો પછી એક અમુક કલાકો કે અમુક દિવસો પહેલા રજૂ કરવામાં આવે, કારણ કે એફિડેવિટમાં જે તમામ બાબતો જે દર્શાવી છે તે કેટલી સાચી છે અને કેટલી ખોટી છે તમામ બાબતોનું સચોટ રીતે માહિતી પણ મેળવી શકાય। એટલે કે રાજ્ય સરકાર દ્વારા જે 12 કલાક પહેલા જે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પોતે કરેલી કામગીરી અને આગામી દિવસમાં કેવા પ્રકારની કામગીરી કરશે તે તમામ બાબતનો એફિડેવિટ હશે તે આગામી દિવસમાં જલ્દીમાં જલ્દી મોકલી આપવામાં આવે તે પ્રકારની ટીકા કરતા સરકારને આખરી ટકોર પણ કરી છે। એટલે કે હવે આગામી એફિડેવિટ ઉપર વકીલ એસોસિએશન તરફથી અત્યારે આનંદ યાજ્ઞિક રજૂઆત કરી રહ્યા છે, તેમણે પણ આજ રજૂઆત મહત્વની કરી છે। જી આભાર દિવ્યા માહિતી બદલ।